નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈવીએમને મોક ડ્રીલના મામલે ચૂંટણી પંચને તપાસનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. સતત ચોથા દિવસે રેડ ઝોનમાં બંધ થતું ભારતીય શેરબજાર, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા. આર્થિક રીતે નબળા પરિવારના પુત્ર આકાશ ચાવડાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી સાર્થક કર્યું કે જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીની રૂપિયા 98 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી, ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝમાં ચકચાર. રાજસ્થાન સરહદે રૂપિયા 1 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાતા જામનગરના 3 શખ્સો. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈ સમાચાર વિગતવાર. ઈવીએમ અને વીવીપેટ વેરિફિકેશન કેસમાં આજે ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વીવીપેટ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ અને કોઈને એવું ન લાગવું જોઈએ કે જે થવું જોઈએ તે થયું નથી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાશંકર દત્તાની બેન્ચે કહ્યું કે કોર્ટ માને છે કે આ એક ચૂંટણી પ્રક્રિયા છે, તેમાં પવિત્રતા હોવી જોઈએ. આ માટે જે જરૂરી પગલાં લેવા જરૂરી હતા તે લેવામાં આવ્યા ન હોવાની કોઈને પણ આશંકા ન હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિંદર સિંહને પૂછ્યું કે ઈવીએમ સાથે છેડછાડ ન થાય તે માટે તમારી તરફથી કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. અરજદારો દ્વારા સંસદીય સ્થાયી સમિતિના હેવાલને પણ ટાંકવામાં આવ્યો છે. મહેરબાની કરીને તેના પર તમારું વલણ સ્પષ્ટ કરો. આ પછી ચૂંટણી પંચના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ સંબંધિત માહિતી આપતા કહ્યું કે ઈવીએમ સિસ્ટમમાં 3 યુનિટ છે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને ત્રીજું વીવીપેટ. બેલેટ યુનિટ સિમ્બોલને દબાવવા માટે છે, કંટ્રોલ યુનિટ ડેટા સ્ટોર કરે છે અને વીવીપેટ ચકાસણી માટે છે. કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂસળે કેરળના કાસરગોડમાં મોક વોટિંગ દરમિયાન ઈવીએમમાં જોવામાં મળેલી ખામીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે મોક વોટિંગ દરમિયાન 4 ઈવીએમ અને વીવીપેટ ભાજપની તરફેણમાં 1 વધારાનો વોટ નોંધી રહ્યા હતા. કોર્ટે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વકીલ મનિંદર સિંહને આરોપીની તપાસ કરવા જણાવ્યું હતું. ભારતીય શેરબજાર માટે વર્તમાન કારોબારી સપ્તાહ અત્યાર સુધી નબળું દેખાયું છે. આજે સતત ચોથા દિવસે એટલે કે ગુરુવાર 18 એપ્રિલે પણ શેરબજારના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટના ઘટાડા સાથે 72,488 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 152 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, 21,995ના સ્તરે બંધ રહ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઉપર અને 7 ડાઉન હતા. ભારતી એરટેલ ટોપ ગેનર હતી, તે 3.97 વધીને રૂપિયા 1265 પર બંધ રહ્યો હતો, જ્યારે નેસ્લેમાં સૌથી વધુ 3.05% ઘટાડો નોંધાયો હતો, 2,469 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ પહેલા મંગળવારે એટલે કે 16 એપ્રિલે શેરબજારમાં સતત 3જા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અગાઉના દિવસે એટલે કે 17 એપ્રિલે રામનવમી નિમિત્તે રજાના કારણે બજાર બંધ હતું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરના યુવાનની મોટી સિદ્ધિ, અભિનેત્રી વિરુદ્ધ ઈડીની કાર્યવાહી અને જામનગરના 3 શખ્સો ડ્રગ્સમાં ઝડપાયા. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉ, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટ વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 2023માં લેવાયેલ પરીક્ષા UPSCનું રિઝલ્ટ મંગળવારે જાહેર થયું હતું, જેમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ આ કઠિન પરીક્ષામાં પાસ થયા હોવાનું પણ જાહેર થયું હતું. આ 25 પૈકી એક વિદ્યાર્થી જામનગર ખાતે GST ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના સંદર્ભમાં પ્રદર્શન ગ્રાઉન્ડની બાજુમાં આવેલ સરકારી વસાહતમાં આ વિદ્યાર્થી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના ભાગરૂપે આજે UPSC પરીક્ષા પાસ કરનાર આકાશ ચાવડાની તેમના નિવાસ સ્થાને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આકાશ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 6 વર્ષથી UPSC પરીક્ષા પાસ કરવાની તૈયારી કરતા હતા. આ ત્રીજી વખતના પ્રયત્ને તેઓએ UPSC પરીક્ષા 1007 રેન્ક સાથે પાસ કરી છે. આકાશ ચાવડાએ મિકેનિકલ એન્જિનિયરિંગ બરોડાની કોલેજમાં પાસ કર્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને UPSCના ટૂંકા નામે લોકો ઓળખે છે. આકાશ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન કરેલ કોઈ પણ વિદ્યાર્થી UPSCની પરીક્ષા આપી શકે છે. UPSCની તૈયારી કરવા માટે આકાશ ચાવડાએ કોઈ પ્રકારનું કોચિંગ લીધું ન હતું, કારણ કે કોચિંગ ફી ભરવાની આર્થિક સદ્ધરતા ન હતી, માટે ઘરે જ UPSCની તૈયારી કરી આ પરીક્ષા પાસ કરી છે. હવે આકાશ ચાવડાને કેન્દ્ર શાસિત રાજ્યમાં DYSP તરીકેની સરકારી નોકરી મળે તેવા સંકેત મળે છે તેવું આકાશ ચાવડાએ જણાવ્યું હતું. આકાશ ચાવડાની પરિવારની વાત કરીએ તો તેમના પિતા પ્રફુલભાઈ ચાવડા કડિયાકામ તરીકેનું કામ કરતા હતા. તેમનો નાનો ભાઈ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેમની એક નાની બહેન છે, તે માત્ર 6-7 વર્ષની છે. આકાશ ચાવડાનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળું છે, જેને કારણે આકાશ ચાવડાએ ધોરણ 1-10 અભ્યાસ હોસ્ટેલમાં રહીને જૂનાગઢની રૂપાઈતન અને મિનરાજ સ્કૂલમાં કર્યો છે, તેમજ ધોરણ 11-12 સાયન્સ ગીર સોમનાથ જિલ્લામાં આકોલવાડી ગામ ખાતે આવેલ તપોવન શૈક્ષણિક સંકુલમાં કર્યો છે. જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે ની કહેવતને આકાશ ચાવડાએ સાર્થક કરી છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આકાશ ચાવડાને UPSC પરીક્ષાની તૈયારી અંગે ઘણી જ પ્રશ્નોતરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો આકાશ ચાવડા
નામના વિદ્યાર્થીની ઘરે આવ્યા છે. આમ તો અધ્યયજી વિદ્યાર્થીની જ લાઈફ કહેવાય. ખાસ કરીને મજાની વાત એ છે, જામનગર માટે પણ મજાની વાત એ છે કે એમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે, એટલે અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ એને કોંગ્રેચ્યુલેશન પાઠવે છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે એમના જે ફાધર છે એ કડિયા કામ કરે છે અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે, પણ છેલ્લા 2 વર્ષથી જામનગર ખાતે સ્થિર થયા છે. અને ખાસ કરીને એની ઓલરેડી જીએસટી ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી ઓલરેડી છે જ, પણ એને પોતા યુપીએસસીનું સ્વપ્ન જોયું હતું એટલે યુપીએસસીની પરીક્ષા વારંવાર આપી છે અને 2 વખત તો ફેલ થયા હતા, 3જી વખતની અંદર આ બાબતમાં એ સફળ થયા છે. તો આપણે આકાશ ચાવડા સાહેબને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે ખાસ કરીને ગુજરાતની અંદર 25 ઓલરેડી યુપીએસસી પરીક્ષામાં 1જી વખત પાસ થયા છે બધા વિદ્યાર્થીઓ, એમાં તમે પણ બાજી મારી ગયા છો. યસ, ફોર્ચ્યુનેટલી 2023ની યુપીએસસી સિવિલ સર્વિસીસમાં મારો 1007મો ક્રમાંક પાસ ક્રમાંકે હું ઉત્તીર્ણ થયો છું અને ગુજરાત માટે એ ગૌરવની બાબત છે કે 25 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પાસ થયા છે, જે સૌથી મોટો નંબર છે અને આશા છે કે ફ્યુચરમાં વધારે ને વધારે ગુજરાતીઓ યુપીએસસી પાસ કરશે. ખાસ કરીને સાહેબ, યુપીએસસી પરીક્ષાનું સપનું અથવા તો યુપીએસસી પરીક્ષા દેવાનો તમને વિચાર કેમ આવ્યો? હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મને યુપીએસસી વિશે ખ્યાલ પડ્યો કે સિવિલ સર્વિસીસ પણ એક સારું કરિયર હોઈ શકે. એક મેજર એટ્રેક્ટિવ કરિયર મારા માટે એટલે હતું કારણ કે સિવિલ સર્વિસીસ એક એવું પ્લેટફોર્મ છે જે એક પર્સનલ ગ્રોથની સાથે સાથે તમે નેશન ડેવલપમેન્ટમાં પણ એક અહમ ભૂમિકા નિભાવી શકો છો. તો આ મારું પ્રાઇમરી મોટિવેશન હતું અને ત્યાંથી જ મેં યુપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કર્યું. કઈ રીતે સાહેબ આમાં એન્ટ્રી મારવાની હોય, કઈ રીતે તમે તમારી વાત કરીએ તો એમાં ટ્યુશન રાખવાના હોય, કોચિંગ કરવાનું હોય, તો એ બધી વ્યવસ્થા કેવી રીતે પૂરી? મેં કોલેજ બાદ ઘરે વાત કરી યુપીએસસી વિશે અને ઘરેથી મને પૂરેપૂરું સમર્થન મળ્યું. મેં મારી પૂરેપૂરી પ્રિપરેશન મારું જે ગામડું છે ત્યાંથી જ કરેલી છે અને કોઈ પણ મેં કોચિંગ પણ જોઈન નથી કરી, પરંતુ જો કોચિંગ રાખવામાં આવે તો એનો પણ એક બેનિફિટ થઈ શકે, પરંતુ મારા કેસમાં અમારી એટલી આર્થિક સ્થિતિ પણ સારી ન હતી કે હું કોચિંગ જોઈન કરું, તો મેં સેલ્ફ પ્રિપરેશનથી જ પ્રિપરેશન કરેલી છે તૈયારી. અત્યારના જે વિદ્યાર્થીઓ છે એને યુપીએસસી કરવું હોય તો કેવી રીતે શરૂઆત કેવી રીતે કરવી પડે, એમાં શું ખાસ કરીને લાયકાત શું જોઈએ? એનું બેઝિક ક્વોલિફિકેશન તો તમે કોઈ બી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે યુપીએસસી માટે એલિજિબલ છો ઇરિસ્પેક્ટિવ ઓફ એની સ્ટ્રીમ. અને આની બેઝિક લાયકાતમાં તો બસ મિનિમમ ક્વોલિફિકેશનમાં ગ્રેજ્યુએશન જ છે અને પ્રિપરેશનની વાત કરીએ તો જે બેઝિક બુક્સ છે જે આપણે આગળ વાત કરીશું એના ઉપર આપણે મતલબ વાંચન કરવાનું હોય છે. તમે જ્યારે હું આવ્યો ત્યારે એવું પણ કીધું કે 2 વખત તમે ફેલ થયા છો અને એમાં 3જી વખત તમે આમાં સફળ થયા છો. હા, મેં આ બહુ જ લાંબી જર્ની રહી. 2018 બાદ જ્યારે મેં પ્રિપરેશન ચાલુ કરી ત્યારે 2019માં મેં પહેલો એટેમ્પ આપ્યો હતો, એમાં હું પ્રિલિમ્સમાં પાસ થયો હતો પરંતુ મેઇન્સમાં હું ઉત્તીર્ણ ન થઈ શક્યો. ત્યારબાદ મેં જીપીએસસી તરફ વધારે મારું ફોકસ કરેલું કારણ કે મને રિયલાઇઝ થયું કે યુપીએસસી માટે મારે હજુ વધારે તપવું પડશે. ફોર્ચ્યુનેટલી હું જીપીએસસીમાં 2 વખત પાસ થયો, એક ટેક્સ ઇન્સ્પેક્ટરમાં અને રિસેન્ટલી અસિસ્ટન્ટ કમિશનર તરીકે પાસ થયો. અને ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પાસ થયો પછી મને ફરીથી પાછી ઉર્જા આવી કે હું પાછો યુપીએસસી તરફ ફોકસ કરું અને એ સમયે 2022માં મેં પાછો બીજો એટેમ્પ આપ્યો જેમાં હું મેઇન્સમાં પાસ થયો પરંતુ ફાઇનલ સ્ટેજમાં મારું સિલેક્શન નહોતું થઈ શક્યું અને ફાઇનલી 2023માં 3rd એટેમ્પમાં હું પાસ થયો. ખાસ કરીને તમે યુપીએસસી ઓલરેડી પાસ થઈ ગઈ છે, હવેનું ભવિષ્ય શું છે, આની અંદર શું લાભ મળે છે અને ખાસ કરીને આ તો સરકારી નોકરીમાં જ તમને એન્ટ્રી મળતી હશે? યસ, આ જે સિવિલ સર્વિસીસ પ્લેટફોર્મ છે એ બહુ જ પ્રેસ્ટિજિયસ પ્લેટફોર્મ છે કે જેના થ્રુ તમે આપણા દેશના વિકાસમાં તમે બહુ જ અહમ ભૂમિકા નિભાવી શકો છો. તો અત્યારે તો સર્વિસ એલોકેશન થયું નથી, પરંતુ જ્યારે જે પણ સર્વિસ મળશે એ સર્વિસમાં હું મારો પૂરેપૂરો પ્રયાસ કરીશ કે જેમાં હું જે એમના જે રિક્વાયરમેન્ટ્સ છે એને હું ફૂલફિલ કરી શકું. ખાસ કરીને ગ્રેડની વાત આવે તો ક્લાસ 1 ગ્રેડ જ ગણાતો હશે આ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી? યસ સર, જેટલી પણ સર્વિસીસ છે ક્લાસ 1 કક્ષાની જ હોય છે. તમને આમ ધારો કે આમ ઓફિસર તરીકેની વાત આવે તો તમને વધારે પડતો ઇન્ટરેસ્ટ કયા વિભાગમાં છે? મેં જ્યારે પ્રિપેરેશન ચાલુ કરી હતી ત્યારે તો મગજમાં એક જ સર્વિસ હતી, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, કે જે હજી પણ છે અને એના માટે હું ફરીથી યુપીએસસી આપીશ અને પ્રયાસ કરીશ કે એ જે મારી ડ્રીમ જોબ છે હું પ્રાપ્ત કરી શકું. કારણ કે એ એક જોબ એવી છે કે જ્યાં તમે વિવિધ વિભાગોમાં કામ કરવાની એક તમને ઓપોર્ચ્યુનિટી મળે છે અને પર્સનલી હું શિક્ષા, સ્વાસ્થ્ય કે પર્યાવરણ કે રૂરલ ડેવલપમેન્ટની વાત હોય, આ જે બધા ક્ષેત્રો છે એમાં કામ કરવાની મારી વ્યક્તિગત ઈચ્છા છે જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પૂરેપૂરો એનો સ્કોપ છે.
ખાસ કરીને લોકો એવું માનતા હોય છે કે યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી એ વ્યક્તિ કલેક્ટર થઈ જાય છે, એક માન્યતા હોય છે. પરંતુ યુપીએસસી જનરલી 20-21 કમ્બાઇન્ડ એક્ઝામ, જે અલગ અલગ સર્વિસીસ છે એની કોમ્પિટિટિવ એક્ઝામ લેતી હોય છે. તો એમાં આઈએએસ છે, આઈપીએસ છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ છે અને બીજી ઘણી બધી ગ્રુપ એ સર્વિસીસ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. તો આખી કમ્બાઇન્ડ એક્ઝામ છે. ખાસ કરીને તારે તમને એન્ટ્રીની વાત કરે તો તમે આઈએએસ ને એટલે કે કલેક્ટર કક્ષાના જે ઓફિસર હોય છે એની કક્ષામાં આપ આવી ગયા છો. મારો આ જે રેન્ક આવ્યો છે એ પ્રમાણે આઈએએસ મળવું તો અશક્ય છે, પરંતુ જે બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસીસ છે એમાંથી કોઈ એક સર્વિસ મને અલોટ થશે. આની અંદર તારે પછી તારે કે યુપીએસસીમાં તમારા રેન્ક દરમિયાન કયો કયો ઠોક ડાઉન ગયા છે તો એમાં આપવા આપવા માટે તો ભવિષ્યમાં બીજી ચોથી એક્ઝામ આપો તો પણ તમને એમાં એન્ટ્રી મળશે? યસ સર, આમાં આ જે એક્ઝામ છે એમાં તમે આઈએએસ અને આઈએફએસ બનો તો તમે ફરીથી અપીયર ન થઈ શકો. અધરવાઇઝ જો કોઈ તમને બીજી સર્વિસ મળે છે તો તમે ફરીથી તમારો રેન્ક ઇમ્પ્રૂવ કરવા અથવા સર્વિસ બદલાવવા માટે તમે આ એક્ઝામમાં અપીયર થઈ શકો છો. એટલે આ રીતે તમે જોયું કે આ આકાશ ચાવડા સાહેબ હતા, યુપીએસસીની ઓલરેડી પરીક્ષા આપેલી છે અને એ પાસ પણ થઈ ગયા છે અને આવતા સમયની અંદર એમને લેટર પણ આવશે, જોબ પણ મળશે, ટ્રેનિંગ પણ મળશે અને ખાસ કરીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું જે શોર્ટકટ નામ જે કહેવાય એ યુપીએસસી તરીકે ઓળખાય છે. અને આમ સામાન્ય રીતે તો આમ ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વાત આવે કે ક્લાસ 1 ઓફિસરની વાત આવે તો એમાં નંબર યુપીએસસીના જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હોય એ લોકો લઈ જાય છે. અને ખાસ કરીને જે અન્ય પરિવારમાંથી એમના પ્રફુલભાઈ ચાવડા કે જે એમના ફાધર જે છે એ ગીર સોમનાથ જિલ્લામાં છે, અત્યારે તો નિવૃત્ત છે પણ એકદમ સંઘર્ષવાળી જિંદગી છે, લોએસ્ટ પરિવાર છે, આર્થિક રીતે પણ લોએસ્ટ છે. એટલે આ રીતે કોઈ જાતની કોચિંગ કર્યા વગર આ રીતે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ હમણાં 2 દિવસ પહેલાં જે રિઝલ્ટ બહાર થયું એમાં લગભગ ગુજરાતના 25 વિદ્યાર્થીઓ આ બાબતની બાજી મારી છે. આ પ્રથમ વખત એવું જાણવા મળ્યું છે કે એકી સાથે 25 વિદ્યાર્થીઓ આ બાબતમાં નીકળી ગયા છે. પણ હવે વાત કરીએ તો હવે લોકો વિદ્યાર્થીઓ પણ જાગૃત થઈ ગયા છે, વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ બતાવવા માટે આગળ વધી ગયા છે. એટલે આ સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી આકાશ ચાવડા એ આવતા દિવસોમાં ક્લાસ 1 ઓફિસર તરીકેની દેશની સેવા કરશે અને ખાસ કરીને એનો એક દેશ પ્રત્યે દાસ પણ છે, દેશ પ્રમાણે વિકાસ કેમ કરવો એ પણ એમને અત્યારથી એ બાબતનો મુવમેન્ટ કરી લીધી છે. એટલે અમે લોકો આજે એમની વિઝિટમાં આવ્યા છે અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો જે છે એમને આ બાબતનો નોલેજ મળે એટલે અમે લોકો આ બાબતની વધારે પડતી એમની સાથે પ્રશ્નોત્તરી પણ કરી છે. એટલે હવે ધારો કે વાત આવે તો આકાશ ચાવડા સાહેબ આમ તો હમણાં ડ્યુટી મળી જશે એટલે જામનગર છોડી દેશે, ગમે ત્યાં એને બીજા અધર સેન્ટરમાં જવું પડશે. પણ છતાં પણ જો કોઈ વિદ્યાર્થીઓને આ બાબતમાં આગળ વધવું હોય તો આકાશ ચાવડા સાહેબનો એક ફોન નંબર પણ અમારી પાસે હશે તો અમારી પાસે લઈ અને તમે એની સાથે નાની મોટી યુપીએસસી બાબતની આગળ વાત પણ કરી શકશો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની ₹98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિમાં શિલ્પા શેટ્ટીનો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો ફ્લેટ અને બંગલો તેમજ રાજ કુંદ્રાના નામે નોંધાયેલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આ કેસ 2002ના બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. ઈડીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ઈડીએ વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને આરોપી સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સામે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસમાં નોંધાયેલી બહુવિધ એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ દર મહિને 10% વળતરના ખોટા વચન સાથે બિટકોઈનના રૂપમાં લોકો પાસેથી મોટી રકમ એકઠી કરી હતી. આ બિટકોઈન્સનો ઉપયોગ બિટકોઈન માઇનિંગમાં થવાનો હતો, પરંતુ પ્રમોટર્સે રોકાણકારો સાથે છેતરપિંડી કરી અને ગેરકાયદે રીતે મેળવેલા બિટકોઈન્સ ઓનલાઈન વોલેટમાં છુપાવી દીધા હતા. કૌભાંડ શરૂ થયા બાદની 22 વર્ષની લાંબી અવધિ પછી આ કૌભાંડની તપાસ દરમિયાન ઈડી દ્વારા શિલ્પા શેટ્ટી અને તેના પતિની સંપત્તિઓ સીઝ કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સની કિંમત ₹1.07 કરોડ આંકવામાં આવી છે. આ ડ્રગ્સ સાથે ઝડપાયેલા 3 શખ્સો જામનગરના છે. આ ડ્રગ્સ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ઝડપાયું છે. ચેકપોસ્ટ ખાતે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ક્રેટા કારને તપાસવામાં આવી ત્યારે આ કારમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. કારના નંબર GJ10DJ3448 જાહેર થયા છે. ડ્રગ્સનું વજન આશરે 2.5 કિલો જેટલું છે. ડ્રગ્સ મેફેડ્રોન એટલે કે MD હોવાનું જાહેર થયું છે. આ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જામનગરના 3 શખ્સોના નામ ઇસરાક આરિફ બ્લોચ, સોહિલ ઓસમાણ સંધી અને અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે.
આ ત્રણ શખ્સ પૈકી ઇસરાક ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને જામનગરમાં કાલાવડ નાકા બહાર હુસેની મસ્જિદ પાસે અમન સોસાયટીમાં રહે છે. સોહિલ વેપારી છે અને ત્રણ દરવાજા નજીક નદીપા વિસ્તારમાં રહે છે. ત્રીજો શખ્સ અસલમ નોકરી કરે છે અને લીમડા લાઈન વિસ્તારમાં શિશુ વિહારવાળી શેરીમાં રહે છે. અમીરગઢ પોલીસે ડ્રગ્સ અને ક્રેટાકાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર હાલાને ડ્રગ્સ સાથે ઘનિષ્ઠ અને પુરાનો નાતો છે. જામનગરમાં ડ્રગ્સના સમાચારથી હવે કોઈને અચરજ થતું નથી. અમીરગઢ પોલીસ જામનગરના આ ત્રણેય શખ્સોની પૂછપરછ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ચિત્ર પ્રદર્શન અને રૂકમણી મંદિર અસુવિધાનો વિશેષ રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજ હર માં બાપ અપને બચ્ચે કા ડોક્ટર, ઇન્જિનિયર, સીએ યા વકીલ બનાના ચાહતે હૈ, લેકિન બચ્ચો મેં છુપી ખૂબીઓ કો પહેચાન કર સહી શિક્ષા સે અગર તરાશા જાય તો વો બચ્ચા પૂરી દુનિયા જીત લેતા હૈ. જી હાં, યહી કામ હૈ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ કા. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ એફિલિયેટેડ સ્કૂલ હૈ જો બચ્ચો કે સપને સાકાર કરને કે લિયે કટિબદ્ધ હૈ. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ મેં હાઈલી એજ્યુકેટેડ ટીચર્સ કે દ્વારા મોડર્ન મેથડ સે ઇન્ટરનેશનલ લેવલ કો ધ્યાન મેં રખતે હુએ એક્ટિવિટી બેસ્ડ એજ્યુકેશન દી જાતી હૈ. યહાં વેલ ડેવલપ્ડ સાયન્સ લેબ મેં એક્સપેરિમેન્ટ્સ કે સાથ સાથ શિક્ષા દી જાતી હૈ ઓર સેલ્ફ રીડિંગ કો બઢાવા દેતી બેન મુન લાઇબ્રેરી હૈ. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ મેં 5 એકડ મેં ફેલા હુઆ સ્પોર્ટ્સ કેમ્પસ હૈ જો સંપૂર્ણ શિક્ષા કી નીવ હૈ. જહાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, સ્કેટિંગ ઇત્યાદિ જૈસે કઈ ગેમ ખિલાએ જાતે હૈ. સાથ મેં ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ડે સેલિબ્રેશન હોતા હૈ જો બચ્ચો કા ઓવરઓલ ડેવલપમેન્ટ કરતા હૈ. ઇસી સોચ કો અંકિત કરતે હુએ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ હર પેરેન્ટ્સ કા પસંદીદા સ્કૂલ બના હૈ. એડમિશન ઓપન ફોર LKG ટુ ગ્રેડ 9. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંસુમરા ગેટ કે પાસ માધવ પાર્ક 6 કે સામને જામનગર બાયપાસ રોડ જામનગર. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેશા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેશા ક્લાસીસ પહેલા માળે કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ? આઈએ, આપકા સ્વાગત હૈ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેં, જહાં આપ પા સકતે હૈ શિક્ષા શિસ્ત ઓર સંસ્કાર કે સમન્વય કે સાથ, વો ભી સિર્ફ 1 રૂપિયે એડમિશન ફી ઓર 999 રૂપિયે ફીસ પ્રતિ માહ મેં, સ્કૂલ ડ્રેસ ભી ફ્રી. વિદ્યાર્થીઓ કે લિયે એક શાનદાર મોકા. આજ હી એડમિશન કે લિયે સંપર્ક કરે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, રજપૂતપરા, લીમડા લેન, જામનગર. કોન્ટેક્ટ નંબર ગુજરાતી મીડિયમ 7285070999982561742. English medium 7600181011. Dil ki suno, brilliant school chuno.
નમસ્તે જામનગર, હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઈટ આપશે. તમારે કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98251 86 9 75. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોઉં છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 18 એપ્રિલ સમગ્ર વિશ્વમાં હેરિટેજ ડે એટલે કે વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તળાવની પાડે પુરાતત્વીય સંગ્રહાલય ખાતે આ ઉજવણીના ભાગરૂપે ચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં 20 કલાકારોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં 40 ચિત્રો ગોઠવવામાં આવ્યા હતા. આ ચિત્રોમાં ઓઇલ પેઇન્ટ, વોટર કલર, એક્રેલિક પેઇન્ટ અને પેન્સિલ વર્ક સહિતની પદ્ધતિઓથી બનાવવામાં આવેલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા જામનગરના આ મ્યુઝિયમ દ્વારા આ ચિત્ર પ્રદર્શિત યોજવામાં આવી હતી. જામનગરના કેટલાક નાગરિકોએ આ ચિત્ર પ્રદર્શન નિહાળવાનો આનંદ માણ્યો હતો. આ પ્રદર્શનમાં જામનગરના હેરિટેજ સ્થળો ઉપરાંત ગુજરાત અને ભારતના વિવિધ હેરિટેજ સ્થળોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારો પૈકી સંજય જાની નામના એક કલાકારે આ પ્રદર્શન અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ દિવસે રમતગમત સાંસ્કૃતિક યુવા વિભાગ ગાંધીનગર તથા પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા લાખોટા મ્યુઝિયમ ખાતે આજે હેરિટેજ પ્લેસીસના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ છે અને એમાં અમે અનુભૂતિ ગ્રુપના કલાકારો દ્વારા અહીંયા ચિત્રો પ્રદર્શિત માટે મૂકવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં જામનગર ઉપરાંત વિશ્વના જે હેરિટેજ પ્લેસીસ છે, જેમ કે તાજમહેલ છે, રાણી કી વાવ છે, સૂર્ય મંદિર છે, એવા ઘણા બધા પ્રખ્યાત સ્થળોના ચિત્રો રજૂ કરવામાં આવેલા છે. અને અહીંયા જામનગરના 20 કલાકારો દ્વારા અંદાજિત 40 જેટલા ચિત્રો અહીં મૂકવામાં આવેલ છે. જે ચિત્રોમાં કેનવાસ ઉપર છે, વોટર કલર છે, એક્રેલિક છે, ઓઇલ પેઇન્ટ છે અને પેન્સિલ વર્ક પણ અહીં રજૂ કરવામાં આવેલ છે. અને જે ખાસ મ્યુઝિયમ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે એ ખરેખર પ્રશંસનીય છે, કારણ કે આજકાલ જે આ ડ્રોઈંગના માધ્યમને પૂરું મહત્ત્વ નથી અપાતું, તો આજે વિશ્વ ધરોહર દિવસ, વર્લ્ડ હેરિટેજ દિવસે આપણે અહીંયા અવર હેરિટેજથી પ્રદર્શિત કરવામાં આવેલ છે. જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી રૂકમણીનું પ્રાચીન મંદિર આવેલું છે. ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ રૂકમણી મંદિરે પણ દર્શન માટે જાય છે. આટલા દાયકાઓથી આ મંદિરે કોઈ પણ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવી નથી. આ વિસ્તારમાં ક્યાંય સુલભ શૌચાલય નથી, પીવાના પાણીની સગવડ નથી, પ્રવાસીઓ વિવિધ ઋતુમાં આશરો લઈ શકે અથવા બેસી શકે એવી છાયડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, અહીં આવવા જવા માટે વાહન શોધવામાં પણ તકલીફો પડે છે. આટલા દાયકાઓથી અહીં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી ન હોય મંદિરના પૂજારી તથા મંદિરે આવતા દર્શનાર્થીઓ નારાજ છે. મંદિરના પૂજારી તથા એક પ્રવાસીએ આ બધી તકલીફો પોતાની ભાષામાં વર્ણવી છે, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલમાં ચૈત્ર સુદ 11
1718 એમ 3 દિવસ રુક્ષ્મણી માતાજીના અને દ્વારકાધીશના લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે આ મંદિર પરિસરની આજુબાજુની અંદર ખૂબ જ ગંદકીઓ છે અને મંદિર પરિસરને સ્વચ્છ થાય અને સરકારશ્રી દ્વારા આની અંદર ડેવલપ કરવાની અંદર ધ્યાન દેવામાં આવે એવી અમારી પૂજારી પરિવારની સરકારશ્રી પાસે પ્રાર્થના છે. મંદિર પરિસરની આજુબાજુની અંદર કોઈ ટોયલેટ બાથરૂમ નથી, કોઈ ગાડી પાર્કિંગ કરવા માટેની વ્યવસ્થા નથી. આવનાર યાત્રિકોને ખૂબ સારી રીતે દર્શન થાય, આવીને યાત્રિકોની ભાવના ખૂબ વધે એટલા માટે સરકારશ્રી પાસે મારી એવી પ્રાર્થના છે અમારી પૂજારી પરિવારની કે રુક્ષ્મણી માતાજીનો મંદિરનો પણ વિકાસ થાય એવી અમારી સરકારશ્રી પાસે પ્રાર્થના છે કે આ રુક્ષ્મણી માતાજીના મંદિરનો પણ વિકાસ કરે, યાત્રિકોની વ્યવસ્થા કરે, યાત્રિકોની ખૂબ સગવડ થાય એવી પણ વ્યવસ્થા કરે. અસ્તુ, જય દ્વારકાધીશ. મેં યહાં પર દર્શન કરને કે લિએ આયા દ્વારકાધીશ કે દર્શન કરને કે લિએ. દ્વારકાધીશ કે દર્શન કરતે હુએ મેં યહાં પર રુક્ષ્મણી મંદિર આયા જો કે કૃષ્ણ કી પટરાણી હૈ. યહાં દર્શન કરને મુજે બહુત હી અચ્છા લગા. પર મેં જબ યે મંદિર કો દેખા તો બહુત હી પ્રાચીન મંદિર હૈ. યહાં કી જો શૈલી હૈ ઉસકો દેખા, યહાં કે પથ્થરો કો દેખને પર મુજે લગા અતિ પ્રાચીન મંદિર હૈ. બડા અચ્છા લગા મન કો. લેકિન જબ મેને યહાં કી સુવિધાએ દેખી, યહાં પે આયા મેને આસપાસ કી દેખા કી યહાં પર પાણી કી વ્યવસ્થા નહીં હૈ, ઠહેરને કી વ્યવસ્થા નહીં હૈ, ટીન શેડ નહીં હૈ, લોકો કો યાત્રીઓ કો જો આને જાને હૈ ઉસમે સુવિધા નહીં હૈ. તો સરકાર કો ઇસકો વિશેષ ધ્યાન દેના ચાહિયે. યાત્રી જબ યહાં આ રહે હૈ તો ઉનકે લિએ કોઈ વ્યવસ્થા કરવાયા, ઠહેરને સે લેકર કે યહાં પર યાતાયાત સે લેકર કે પાણી સે સંબંધિત જો ભી હૈ, વો જો ભી અસુવિધા યાત્રીઓ કો હો રહી હૈ ઉસ ઓર વિશેષ રૂપ સે ધ્યાન દે તો પર્યટક બહુત આયેંગે ઓર યહાં વિકાસ હોગા ઇસ મંદિર કા ભી, સાથ હી સરકાર કી ભી વિકાસ હોગા, સરકાર કો ભી કુછ આય હોગી. તો સરકાર કો ઇસ ઓર વિશેષ રૂપ સે ધ્યાન દેના ચાહિયે, સ્પેશિયલી યાત્રીઓ કો ધ્યાન મેં રખતે હુએ. ધન્યવાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં 2 મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવા ગામ અને ઝારેરા ગામમાંથી આ બંને મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવા ગામમાં નદીની નજીકથી અને ઝારેરા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી આ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી ભાણવડના વન વિભાગ અને એનિમલ લવર્સ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આગનો એક બનાવ જાહેર થયો છે. ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામમાં આ બનાવ બન્યો હતો એવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. વચલાબારા ગામમાં ઘાસચારો એટલે કે નીરણ ભરેલો એક ટ્રક કોઈ કારણથી જીવંત વીજ વાયરને અડી જતા આ ટ્રકમાં રહેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગને ઓલવવા માટે સ્થાનિક લોકોએ મહેનત કરી હતી. ટ્રકમાંથી સલામત રીતે વધારાના ઘાસચારાને નીચે ઉતારી લેવામાં ગ્રામજનો સફળ થયા હતા, જેને કારણે વધુ ઘાસચારો સળગી જવામાંથી બચી ગયો હતો. તાજેતરમાં 2-3 દિવસ દરમિયાન જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેને પરિણામે લોકોએ બફારો અનુભવ્યો હતો. પરંતુ ગરમીનું પ્રમાણ ઓછું હતું. આ પ્રકારનું વાતાવરણ રાજસ્થાનના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળ્યું હતું. આ વાતાવરણ દૂર થતાં ગઈકાલે બુધવારથી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનના આંકડાઓ ઉચકાયા છે. જામનગરમાં માત્ર 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી જેટલો ઊંચો વધારો નોંધાતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. મંગળવારે મહત્તમ તાપમાન 36.8 રહ્યા પછી તેમાં અચાનક 3.2 ડિગ્રીનો વધારો થઈને બુધવારે બપોરના સમયે જામનગર શહેરનું તાપમાન 41 ડિગ્રીના આંકડે પહોંચી ગયું હતું, જેથી લોકો ગરમીને કારણે અકળાઈ ગયા હતા. બપોરના સમયે મોટાભાગના રસ્તાઓ અને વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. જોકે બુધવારની સરખામણીએ આજે ગુરુવારે તડકો પ્રમાણમાં સહેજ ઓછો વરસ્યો હતો. આરબ કન્ટ્રી દુબઈમાં 1 વર્ષનો વરસાદ એક જ દિવસમાં વરસી જતાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દુબઈના રહેવાસીઓ અને ભારતમાં રહેતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું કારણ એ છે કે ભારતથી દુબઈ જતી 1 ડઝનથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. બુધવારથી 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે, જે બાદ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એરલાઇન્સે પોતાની ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી છે. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું છે કે દુબઈમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ પર આવતી અને જતી ઓછામાં ઓછી 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે દુબઈ જતી 10 ફ્લાઇટ અને ત્યાંથી આવતી 9 ફ્લાઇટ વરસાદને કારણે કેન્સલ કરવી પડી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે 16 એપ્રિલથી પડેલા વરસાદ બાદ દુબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ફ્લાઇટ સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. દુબઈમાં વરસાદ અને એરપોર્ટ પર પાણી ફરી વળતા એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ બુધવારે તેમની ઘણી ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઇન્ડિયા ભારતના વિવિધ શહેરોમાંથી દુબઈ માટે અઠવાડિયામાં 72 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે,
પરંતુ આ ગલ્ફ સિટીમાં ખરાબ હવામાનને કારણે તેણે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. મુસાફરોને એર ઇન્ડિયાથી તેમની ફ્લાઇટ્સ ફરીથી શિડ્યુલ કરવાનો વિકલ્પ પણ મળ્યો છે. એરલાઇન્સે કહ્યું કે તે મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા નજીક આજે ગુરુવારે સવારે 40 વર્ષના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યાની થિયરી પર તપાસ ચાલુ છે. જામનગરના PGVCL ના કર્મચારી વિરમ કે કારેણાએ બિપિન સાવલિયા તથા અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના મસીતિયામાં બે ભાઈઓ પર પાઇપ અને ધોકાથી હુમલો કરવા અંગે કાદર જુમા ખફી સહિતના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અંદાજે 6 ડઝનથી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા થઈ છે. આ અંગે છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ છે. દ્વારકા જિલ્લાની ખંભાળિયા પાલિકામાં કર્મચારીઓનું 7મું પગાર પંચ સ્થગિત કરવામાં આવતા મામલો વડી અદાલતમાં જવાની સંભાવના છે. ધ્રોલ હાઈવે પર જામનગર SOG એ 2 શખ્સોને 2 કિલો ગાંજા સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત જામનગરના 3 દરવાજા નજીકથી NDPS નો એક આરોપી મામદ મુસા કકલ ઝડપાઈ ગયો છે. જામનગરના મયુર રાજેન્દ્ર કુમાર દવેને ચેક પરતના કેસોમાં અદાલતમાં હાજર થવા ફરમાન થયું છે. મયુર દવે પાસપોર્ટ બિઝનેસ કરે છે. જામનગરમાં 10મી મેના દિવસે પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ માટે શનિવારે રાત્રે બેઠક આયોજિત કરવામાં આવી છે. જામનગરની એક હોસ્પિટલમાં આજે ગુરુવારે સવારે 2 શખ્સો વચ્ચે મારામારી થઈ હોવાના વિડીયો ફૂટેજ અને તસવીરો વાયરલ થતા ચકચાર મચી છે. જામનગરના પટેલનગર વિસ્તારમાં સરોજબેન ગોપાલભાઈ તથા તેના પુત્ર અને વહુ વિરુદ્ધ વીજ ચોરી અંગે 6 પોલીસ ફરિયાદ થઈ હતી. આ 3ની જામીન મુક્તિ થઈ છે. દિનેશચંદ્ર મોહનલાલ જાની તે સ્વર્ગસ્થ દેવીબેનના પતિનું અવસાન થયું છે. નરોત્તમભાઈ નાથાલાલ તન્નાના 73 વર્ષના પત્ની સરોજબેનનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
ઈવીએમને મોકડ્રીલના મામલે ચૂંટણી પંચને તપાસનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. સતત ચોથા દિવસે રેડ ઝોનમાં બંધ થતું ભારતીય શેર બજાર, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા. આર્થિક રીતે નબળા પરિવારના પુત્ર આકાશ ચાવડાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી સાર્થક કર્યું કે જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીની રૂપિયા 98 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઈડી, ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝમાં ચકચાર. રાજસ્થાન સરહદે રૂપિયા 1 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાતા જામનગરના 3 શખ્સો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.